વાત રાજકોટની કરીએ, જ્યાં જન્મ મરણની નોંધણીને લઈને હાલાકી લોકોને પડી રહી છે. નોંધણી બંધ થતા લોકો પરેશાન છે. નોંધણી માટેનું સર્વર જે બંધ હોવાથી મુશ્કેલી લોકો વેઠી રહ્યા છે. બે દિવસ ધક્કા બાદ હવે બોર્ડ મારીને જાહેરાત કરવામાં આવી છે કે જન્મ મરણ નોંધણી અહીંયા બંધ છે, અનિશ્ચિત મુદત સુધી બંધ રહેશે, કારણ કે સર્વર ઠપ છે. અરજદારો બંધની જાહેરાત જોઈ પરત ફરી રહ્યા છે. રાજકોટ મહાપાલિકાની અંદર જન્મ મરણની કામગીરી અનિશ્ચિત કાળ સુધી બંધ કરી દેવામાં આવી છે. જે સર્વરની અંદર જન્મ મરણની નોંધણી થતી હતી એ ઓખલા સર્વર જ બંધ હોવાના કારણે આ પ્રકારની કામગીરી બંધ કરતા બોર્ડ છે તે મારી દેવામાં આવ્યા છે. બે દિવસ સુધી અહીંયા હજારો અરજદારો હેરાન પરેશાન થયા હતા. સતત અરજદારોના સાથે માથાકૂટ અને જે પ્રકારની પરિસ્થિતિ હતી તેના કારણે હવે મહાપાલિકાએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી સર્વર કામ કરતું નહીં થાય ત્યાં સુધી અહીંયા જે જન્મ મરણની નોંધણીને ત્યારબાદ સર્ટિફિકેટ આપવાનું કામ હતું એ બંધ કરવામાં આવ્યું છે. શા માટે તમે આવ્યા છો? જન્મ તારીખના દાખલા માટે, સુધારા માટે. આજે આવ્યા છો કે પહેલા પણ આવ્યા હતા? આજે આવ્યા છે. અહીંયા તો પાટીઓ મારી દીધું છે કે કામગીરી બંધ છે, શું કરશો હવે તમે? હવે શું ખબર, ખોલશે ત્યારે ખબર પડશે શું થશે. જન્મ મરણનો દાખલો સુધારવા એવાહી આ ચોથો ધક્કો છે. મારો છોકરો આધાર કાર્ડની લાઇનમાં છે, હું અહીંયા જન્મ મરણના દાખલાની લાઇનમાં છું. કોર્પોરેશન તો પાટીઓ મારી દીધું છે કે કામગીરી બંધ છે? પાટીઓ મારી દીધું, જો શરૂ થાય તો હાંજ સુધી તો અહીં રહેવાનું જ છે. જસદણ તો ધક્કો ન ખવાય. બારગામથી આવ્યા છું? જસદણથી આવ્યા છે, ચોથો ધક્કો છે. મુખ્ય કારણ એ છે કે જે સર્વર છે એ ડાઉન થઈ ગયું છે અને ત્રીજા દિવસે પણ હજુ સર્વર ઠીક નથી થયું, એટલા માટે અહીંયા પાટીઓ મારીને અનિશ્ચિત કાળ સુધી જન્મ મરણની કામગીરીને અટકાવી દેવામાં આવી છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.